હવે એને માટેની કાર્યવાહીમાં જુદું જુદું જે જોગવાઈઓ છે તે જોઈએ સામાન્ય સંજોગોમાં કલમ પાસઠ એ સામાન્ય બિનખેતી માટેનું છે પાસઠ બે કે જો કોઈ ખેડૂત ગ્રામ્ય વિસ્તારમાં હોય શહેરી વિસ્તારની બહાર અને ઔદ્યોગિક વરસાદથી પાંચ કિલોમીટરના અંદરમાં ન આવતો હોય તો એને પોતાનું ઘર બાંધવા માટે ન તો પ્લાન પાસ કરાવવાની જરૂર છે ન તો એનેની પરવાનગી લેવાની જરૂર છે એવી કોઈ પણ પરવાનગી વગર એ પોતાનું રહેઠાણનું મકાન અથવા ખેતીના લાભાર્થી જે કંઈ બાંધવાની જરૂર પડે એવું બાંધકામ કરી શકે દાખલા તરીકે સ્ટોર માટેનું કોઈ મકાન હોય ગોડાઉન હોય ખેતર માટે ઢોર માટેની ગમાણ બનાવવાની હોય ખેતીના સાધન રાખવાનું હોય ગેરેજ બનાવવાનું હોય તો એના માટે એણે પરવાનગી લેવાની જરૂર રહેતી નથી પ્રમાણિક ઉદ્યોગ માટે આ એક મહત્ત્વની જોગવાઈ છે જે આપણે તેતાલીસમાં જોયું કે પ્રમાણિક ઉદ્યોગ માટે જો કોઈ જગ્યા ખરીદે તો નવી શરતની જગ્યા હોય કે ખેતીની જગ્યા હોય તો પણ એ કલેક્ટરની પૂર્વ પરવાનગી વગર ખરીદી શકે છે એના માટે એણે નવી શરતની પરવાનગી લેવાની બી જરૂર નથી અને ખેતીની પરવાનગી લેવાની બી પૂર્વ પરવાનગી મેળવવાની જરૂર નથી એ જગ્યાએ સંપાદન કર્યા પછી વીસ દિવસમાં થર્ટી ડેઝમાં કલેક્ટરને પોતાનું સંપાદન કરેલું જાણ કરીને વેચાણ પ્રાપ્ત કર્યું છે એની જાણ કરી અને પશ્ચાતદર્શી પરમિશન મેળવવા માટે અરજી કરી શકે છે એટલે ખેતીની જગ્યા જો પ્રમાણિક ઉદ્યોગ માટે ખરીદી હોય તો એને પહેલાં એને કરાવવી જરૂરી નથી કે એને તેતાલીસની પહેલાં પરવાનગી મેળવવી પણ જરૂરી રહેતી નથી અને છાસઠનું છે કે જે મેં એમ આપને પહેલાં કીધું કે અમુક નિયમો એવા છે કે પાછળથી પરવાનગી આપી શકાય ને અમુકમાં એવું છે કે પાછળથી પરવાનગી આપી ન શકાય તેતાલીસમાં પાછળથી પરવાનગી આપી શકાતી નથી તોતે ડબલ એમાં પાછળથી પરવાનગી આપી શકાતી નથી પરંતુ જો પાસઠ હેઠળ જો બિન ખેતીનું કૃત્ય કોઈ ગેરકાયદેસર બાંધકામ ખેતીની જમીનમાં કરી નાખો તો કલેક્ટર એને પશ્ચાત્દર્શી પરવાનગી આપી નિયમબદ્ધ કરી શકે છે સરસથી પરવાનગી આપવા માટેની જોગવાઈ અને અમુક વિસ્તારમાં જમીનનો ઉપયોગ બદલવાનો એટલે રેસિડેન્સમાંથી કોમર્શિયલ કોમર્શિયલમાંથી ઉદ્યોગ અથવા તો જો હોસ્પિટલમાંથી લીધી હોય તો પછી હોટલ માટે એવો જે હેતુ માટે પરવાનગી મેળવી હોય તે હેતુ ફેરફાર કરો તો કલમ સડસઠ મુજબ કલેક્ટરની પરવાનગી લેવાની રહે છે એનેની પરવાનગી માટે કુલને બાર અભિપ્રાયો કલેક્ટર સામાન્ય સંજોગોમાં મંગાવે છે ટાઈટલનું છે યુએલસીનું છે સંપાદનનું છે કોઈ કેસ ચાલે છે કે નહીં તેવા બાર અભિપ્રાયો મળ્યા પછી એને એનેની પરવાનગી મળે છે અને જો આ બાર અભિપ્રાયો કલેક્ટર મંગાવે તો એ જેણે અભિપ્રાય મોકલવાનો છે તેણે એકવીસ દિવસમાં એવો અભિપ્રાય આપી દેવો જોઈએ જો એકવીસ દિવસમાં એવો અભિપ્રાય નથી આપતો તો એવી પરવાનગી આપવા માટે એ ડિપાર્ટમેન્ટને કોઈ વાંધો નથી તેમ માનીને કલેક્ટર આગળ કાર્યવાહી કરી શકે છે હવે એનેની પરવાનગી માટે બીજી કેટલાક રિસ્ટ્રિક્શનો છે કે દરિયાકાંઠાએ આપ જાણો છો કે એસ જે દરિયાના ભરતીના પાણી છે તેનાથી ડિસ્ટન્સ છોડીને જ પરવાનગી મળી શકે છે ધાર્મિક હેતુ માટે કલેક્ટર ઉપરાંત સ્થાનિક જિલ્લા મેજીસ્ટ્રેટનું ના વાંધા પ્રમાણપત્ર લેવામાં આવે છે જો કોર્પોરેશન હોય તો પોલીસ કમિશનરનું ના વાંધા પ્રમાણપત્ર લેવામાં આવે છે સામાન્ય રીતે જિલ્લા મેજિસ્ટ્રેટ જે આ ડેઝિગ્નેશન છે તે ડ્યુઅલ ડેઝિગ્નેશન છે આપણે સામાન્ય રીતે કલેક્ટરનું બોર્ડ જોઈએ છે એમની ગાડી પર જે બોર્ડ જોઈએ છે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તો એની પાસે બે પાવર છે જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકેના પાવર છે અને મહેસૂલી અધિકારી તરીકે એને કલેક્ટર તરીકેના પાવર છે જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે એને સબ જ્યુડિશ પાવર છે કોર્ટના પાવર છે કે જેની અમુક સત્તાઓ મેજિસ્ટ્રેટ તરીકે એણે પોતાના અધિકાર અને એમની ફરજો રહેલી છે તો એ બે કેપેસિટીમાં હંમેશા કામ કરે છે કલેક્ટર કલેક્ટર તરીકે અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ઇલેક્ટ્રિક ઓવરહેડ લાઇન હોય તો એની પણ જે ઓવરહેડ લાઈન જતી હોય તેનું માર્જિનને ધ્યાનમાં રાખીને પરવાનગી આપવામાં આવે છે ફાર્મ હાઉસનું બહુ ચાલે છે કે ફાર્મ હાઉસ માટેની કે ફાર્મ હાઉસ માટેનું એમ મનાય છે કે ફાર્મ હાઉસને એનેની જરૂર નથી ફાર્મ હાઉસ મળી શકે પણ જે આ ફાર્મ હાઉસની જે યોજનાઓ છે તે કાયદા પ્રમાણે જાય તો એવું કોઈ ફાર્મ હાઉસની એનેની પરવાનગી પ્રાપ્ત થતી નથી ખેડૂત પોતાનું ઘર બનાવવા માટે પોતાના ખેતરમાં જે કોઈ ઘર બનાવે તેને ફાર્મ હાઉસ કહેવાય છે ને એના માટે એને પરવાનગી લેવાની જરૂર રહેતી નથી